વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગુજરાતી. બાળકો, આપણે બધાએ પ્રથમ સત્ર પૂર્ણ કરી લીધું છે. હવે આપણે તૃતીય સત્ર ભણવાનું છે. તો આ રહી તમારી નવી પુસ્તક, તમારે તૃતીય સત્રની. જો બાળકો, અહીં લખ્યું છે ગુજરાતી, પણ તેની સાથે ભાગ બે લખેલો છે, એટલે તમારે હવે બીજો ભાગ ભણવાનો છે. અને જો તમે આ પુસ્તકમાં જોઈ શકો, નીચે આપણી શાળાનું નામ લખેલું છે, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ. અને ખૂબ જ સરસ પીળા રંગની આ પુસ્તક છે. અને નીચે તમે ચિત્ર પણ જોઈ શકો, તમારા જેવા નાના નાના બાળકો કેવા હસીને ભણી રહ્યા છે. તમને આ પુસ્તક જોઈને ખૂબ જ મજા આવશે. હવે બાળકો, આપણે ગુજરાતી ભાગ બે ભણીશું. તમે બધા તમારા પાઠ્ય પુસ્તકમાં પાના નંબર 4 ખોલજો. જો બાળકો, આવી રીતે ચોગડી 4 લખેલો છે. બધાએ મારી કરતાં પણ પહેલાં ખોલી નાખ્યું, બરાબર ને? હવે જરાક આપણે અહીંયા પાના નંબર 4 પર ધ્યાન આપીશું. અહીં લખ્યું છે CW, એટલે કે ક્લાસવર્ક. તમારે બધાએ મારી સાથે આજે પાના નંબર 4 ભણવાનું છે. હવે અહીંયા આપેલી સૂચનાને વાંચી. ક વત્તા ઉ, ક અને ઉ આ બંનેને ભેગા કરીએ તો બની જાય કુ. પણ બાળકો જો અહીં છે ને, આવી રીતે નીચે નિશાન છે જે એકડે એકની જેમ થોડો થોડો લાગે છે, તો આપણે આને કહીશું કને દીર્ઘાવાળું કુ. ક સાથે ઉને જોડીએને તો બની જાય કુ. હવે કુથી જ્ઞું બોલો અને લખો. આપણે આજે દીર્ઘાવાળો કલમ ભણવાનો છે. દીર્ઘાવાળું બધાને બોલતા પહેલાં આવડે જ છે, કેમ કે તમે પહેલાં ઘણા બધા મૂળાક્ષરો બોલતા અને લખતા શીખી જ ગયા છો, અને વાંચતા પણ તમને આવડે છે. બાળકો, તમે બધા સાદો કલમ શીખા, કાનાવાળો શીખા, હસ્વૈકી, દીર્ઘૈકી, હસવાવાળું કું. હવે તમારે ભણવાનું છે દીર્ઘાવાળું કું. આવી રીતે તમારે ધીમે ધીમે બધી બાળકશ્રી શીખવાની છે, અને તમને ધીમે ધીમે વાંચતા પણ શીખવાનું છે. તો ચાલો આપણે ફરીથી અહીંયા ધ્યાન આપીએ. તમે અહીંયા જોઈ શકો છો કે એક લાલ કલરના અક્ષરથી અહીંયા કલમનો ક લખેલો છે, પણ એને નીચે જુઓ, આવી રીતે અડધો એકડ એકની જેમ આવી રીતે આડી લીટીવાળો કુ કરેલો છે. આને કહેવાય કને દીર્ઘાવાળું કુ. તમારે બધાએ આવું નીચે નિશાન કરવાનું, એને દીર્ઘાવાળું કહેવાય. જોજો બાળકો, એકદમ મગજમાં રાખજો કે દીર્ઘાવાળું કુ કેવું હોય છે. આવી રીતે, જાણે કે એકડ એક આવી રીતે સૂઈ ગયો હોય ને તેવું લાગે. પણ બાળકો, આપણે વ્યંજન અને સ્વર બંને ભેગું કરીએ તો ક સાથે આ સ્વર ઉ ભેગો કરીએ તો બને કુ. તમે અહીંયા જોઈ શકો, ઉ એટલે ઉનો ઉ, એ તો તમને ખ્યાલ છે, બરાબર ને? હું ઉનો ઉ, આ ઉનો ઉ તમે દરેક વ્યંજન સાથે જોડશો ને તો બનશે કને દીર્ઘાવાળું કુ. કને દીર્ઘાવાળું કુ, જો અહીંયા જોઈ શકો કે ક વત્તા ઉ બરાબર કને દીર્ઘાવાળું કુ. ક વત્તા ઉ બરાબર કને દીર્ઘાવાળું કુ. હવે તમે એવી રીતે લઈ શકો, ગ ગની સાથે ઉને જોડો તો બની જાય ગુ. ઘ ઘરનો ઘર છે, તેની સાથે ઉને જોડો તો બની જાય ઘુ. આવી રીતે બધા જ વ્યંજન સાથે તમે ઉ જોડો ને તો આવી રીતે દીર્ઘાવાળો આખો કલમ બની જશે, બરાબર ને? ખબર પડી ગઈ ને? હવે બધા જરાક નીચે આપેલા ચિત્રને જુઓ. તમને 3 ચિત્ર આપ્યા છે. ચિત્ર જોઈને જ તમને ખબર પડી જાય કે આ ચિત્ર શેનું છે. પણ અહીંયા એના શબ્દો આપેલા છે જે તમારે વાંચતા શીખવાનું છે. તો પણ પહેલું વાંચીજો. પહેલાં છે ફટાકડાનો ફ, પણ નીચે નિશાન છે દીર્ઘાવાળું, તો આપણે બોલવાનું ફ ને દીર્ઘાવાળું ફુ ને લખોટાનો લ. હવે બિહારે વાંચો, ફૂલ ફૂલ ફૂલ. જોયું ને કેટલું ઇઝી છે? હવે બીજું ચિત્ર વાંચે, સસલાનો સ છે પણ એને નીચે દીર્ઘાવાળું છે, તો સને દીર્ઘાવાળું સુ. પછી ર રમકડાનો ર ને જમરૂખનો જ, સુરજ. થઈ ગયું ને? સુરજ સુરજ સુરજ. હવે એની પછીનું જો, ક કલમનો ક,
બતકનો બ છે પણ નીચે દીર્ઘાવાળું ઉ છે, તો બને દીર્ઘાવાળું ભૂતર, કબૂતર, કબૂતર, કબૂતર. જોયું ને બાળકો, તમે ધીમે ધીમે એક એક મૂળાક્ષરો વાંચવાની કોશિશ કરશો ને એટલે તમને વાંચતા આવડી જ જાય. ચલો બધા બાળકો મારી સાથે બોલો, ફૂલ, સૂરજ, કબૂતર. વેરી નાઇસ. હવે જરાક નીચે આપણે જોઈએ. નીચે જો તમને આખો કલમ આપેલો છે પણ બધાએ દેખાવાળું ઉ સાથે, તમને બધાને ટપકા વાઇઝ આપેલું છે તો તમારે બધાને ઘૂંટવાનું છે અને બોલવાનું છે, એ તો તમને ખ્યાલ જ છે. તો બધા તૈયાર છો ને? તો બધા મારી સાથે હવે લખતા જજો અને બોલતા જજો. ચલો બાળકો પહેલાં બોલે, ક કમાણો ક, ક કમાણો ક, ક કમાણો ક. હવે નીચે આવી રીતે આમ એકડ એક જાણે સૂઈ ગયો હોય ને તેવી નિશાની કરવાની, એટલે બની જાય કની દીર્ઘાવાળું કુ, કની દીર્ઘાવાળું કુ. વેરી નાઇસ, આવડી ગયું ને? હવે ચલો બીજું, ખ ખટાળાનો ખ, ખ ખટાળાનો ખ, ક ખટાળાનો ખ, ખની દીર્ઘાવાળું ખુ, ખની દીર્ઘાવાળું ખુ. જોયું ને બાળકો, આવડી ગયું ને? હવે બધા આવી રીતે બોલી બોલીને લખજો, ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, ઘની દીર્ઘાવાળું ગુ, ઘની દીર્ઘાવાળું ગુ. એની પછી ઘ ઘનો ઘ, ઘ ઘનો ઘ, ઘની દીર્ઘાવાળું ગુ, ઘની દીર્ઘાવાળું ગુ. ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ, ચની દીર્ઘાવાળું ચુ. છ છત્તરીનો ચ, છ છત્તરીનો ચ, છની દીર્ઘાવાળું છું, છની દીર્ઘાવાળું છું. જ જમરૂકનો જ, જ જમરૂકનો જ, જની દીર્ઘાવાળું જુ. જોયું બાળકો, આપણી પહેલી લાઈન પૂર્ણ થઈ ગઈ. હવે આપણી બીજી લાઈન, હવે જ બધાને આવડી ગયું છે તો બધા મારી સાથે ફટાફટ જલ્દી જલ્દી લખજો. જ જબલાનો જ, જ જપલાનો જ, જને દીર્ઘાવાળું જુ. ટ ટપાલીનો ટ, તને દીર્ઘાવાળું ટુ. ઠ ઠડિયાનો ઠ, તને દીર્ઘાવાળું ઠુ. ડ ડપ્પાનો ડ, ડને દીર્ઘાવાળું ડુ. ઢ ઢકલાનો ઢ, ધને દીર્ઘાવાળું ઢુ. આણ ફેનો આણ, આણ ફેનો આણ, નણે દીર્ઘાવાળું ણું. ત તલવારનો ત, તને દીર્ઘાવાળું ટુ. હવે એની પછીની લાઈન, થ થડનો થ, તને દીર્ઘાવાળું ઠુ. દ દડાનો દ, ધને દીર્ઘાવાળું દુ. ધ ધજાનો ધ, ધને દીર્ઘાવાળું ઢુ. ન નગારાનો ન, નને દીર્ઘાવાળું નુ. પ પતંગનો પ, પને દીર્ઘાવાળું પુ. ફ ફટાકડાનો ફ, ફને દીર્ઘાવાળું ફુ. બ બકરીનો બ, બને દીર્ઘાવાળું બુ. ભ ભમેડાનો ભ, બને દીર્ઘાવાળું બુ. મ મરચાનો મ, મને દીર્ઘાવાળું મુ. ય યતીશનો ય, યને દીર્ઘાવાળું યુ. ર રમકડાનો ર, રને દીર્ઘાવાળું રુ. લ લખોટાનો લ,
લની દીર્ઘા વાળું લુ વ વાહાનો વ વની દીર્ઘા વાળું સ શણાયનો સ સની દીર્ઘા વાળું શું સ ષટ્કોણનો ષ સની દીર્ઘા વાળું શું સ સસલાનો સ સની દીર્ઘા વાળું શું હ હરણનો હ હની દીર્ઘા વાળું ન ણો ણ ણણી દીર્ઘા વાળું ક્ષ ક્ષત્રિયકનો ક્ષ ક્ષની દીર્ઘા વાળું જ્ઞ જ્ઞાનીનો જ્ઞ જ્ઞની દીર્ઘા વાળું જોઈને બાળકો આપણે કથી કે જ્ઞ સુધી દીર્ઘાવાળું ઉ વાળો કલમ પૂર્ણ કરી લીધો છે. તો તમારે બધાએ આવી રીતે વધારે ને વધારે ઘરે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે જરાક નીચે જુઓ, જો અહીંયા તમે દીર્ઘાવાળું તમે છે ને અહીંયા નિશાન જોઈ શકો. દીર્ઘ ઉ વાળા અક્ષર ઓળખી ગોળ કરો. બધાએ દીર્ઘ ઉ વાળા છે ને એ અક્ષર ઓળખવાના છે અને તેની ઉપર શું કરવાનું છે, ગોળ કરવાનું છે. તો ચલો બાળકો આપણે કરીએ. બધા અહીંયા જુઓ, અહીંયા જે ખટાળાનો ખ એને દીર્ઘાવાળું ઉ બિલકુલ નથી. હવે જો જમરૂપનો જો તો તેની નીચે દીર્ઘાવાળું ઉ કરેલું છે તો એની પર આવી રીતે લાલ કલરથી ગોલ કરીને આપને બતાવ્યું છે. તમારે આવી રીતે જ ગોલ કરવાનું છે. અને એની બાજુમાં જુઓ, રમકડાના રને કંઈ જ નથી એટલે ત્યાં ગોલ કરેલું નથી. હવે તો આવડી ગયું ને, તો બધાએ મારી સાથે કરો. અહીંયા છે સસલાનો સ, તો શું એને દીર્ઘાવાળું ઉ છે? હા છે, સને દીર્ઘાવાળું શું થઈ ગયું ને. તો બધા આવી રીતે ગોલ કરો. હવે રમકડું અને અણફેનને છે નહીં તો આપણે એને નહીં કરવાનું. હવે જરાક એની બાજુમાં પતંગનો પ, શું એને દીર્ઘાવાળું ઉ છે? હા છે, તો બધા ફટાફટ આવી રીતે ગોલ કરો. પને દીર્ઘાવાળું પુ. હવે એની બાજુમાં નગારું અને મરચું બંને આપેલું છે તો શું એને દીર્ઘાવાળું છે? નહીં તો એને કરવાનું નહીં. હવે અહીંયા જો જને દીર્ઘાવાળું જૂ છે નહીં, એની બાજુમાં તો સીધી કાનાવાળી લીટી છે, જની જાનો જા છે એટલે એમાં કરાય નહીં. સસલાના શનિ જે દીર્ઘાવાળું છે? હા તો છે, શનિ દીર્ઘાવાળું શું? તો બધા આવી રીતે ગોળ કરો. ને એની બાજુમાં શું છે, દડાના ધને તો કંઈ જ નથી, તેમાં કરવાની જરૂર નથી. તમને બધાને ગોળ કરતા પણ આવડી ગયું. જોયું બાળકો, આજે આપણે દીર્ઘ વાળો કલમ આખો શીખ્યા છે અને બધાને બોલતા પણ આવડી ગયું છે. હવે બાળકો બાજુમાં પાના નંબર 5ને જોજો, એમાં લખ્યું છે હોમવર્ક. તો બધા બાળકોએ પાના નંબર 5 પર તમને દીર્ઘાવાળો કલમ લખવાનો પણ છે અને ગૂંટવાનો પણ છે. અને તમે નીચે પણ જોઈ શકો, તમારે દીર્ઘાવાળા અક્ષરો શોધીને ગોળ બી કરવાનું છે. વાલીને જણાવવાનું કે તમારા બાળકોને પાના નંબર 5 પરનું હોમવર્ક પૂર્ણ કરાવવું અને દીર્ઘાવાળો કલમ વધુ ને વધુ બોલતા શીખવાડવું. ચલો બાળકો આપણે પાછા મળીશું. આવજો, વંદે માતરમ.